सरकार द्वारा डीसा नगरपालिका ने शहर विकास में करोड़ों रूपया की ग्रांट फाड़े, परंतु छेल्ला घना समय थी डीसा की जोगरूपा सोसायटी में वरसादी पानी निकाल न थवाथी लोग परेशान थई उठ्या छे। अने आटलू ओछू होय ते महीना रस्ता की समस्या पण लोकोना माथाना दुखावा समान बनी गई छे। डीसा नगरपालिका ने शहेरना विकास माटे गुजरात सरकार द्वारा करोड़ों रूपयानी ग्रांट फाळवामां आवे छे अने डीसा शहेरनो विस्तार एक तरफ दिवसे ने दिवसे वधी रह्यो छे तो बीजी तरफ डीसा शहेरना अनेक विस्तारोमां वर्षोथी नथी तो रोड बनाववामां आव्या के नथी तो गटरनी पाणीनी व्यवस्था करवामां आवी जेना कारणे डीसा शहेरना अनेक विस्तारना लोकोने मुश्किलोनो सामनो करवो पड़ी रह्यो छे। एक तरफ डीसा नगरपालिका द्वारा डीसा शहेरमां सारो विकास थयो होवाना दावा करवामां आवी रह्या छे तो बीजी तरफ डीसामां अनेक विस्तारना लोको अत्यारे प्राथमिक सुविधाओथी वंचित होवाना लीधे मुश्किलोनो सामनो करी रह्या छे। डीसा शहेरमां एक तरफ भૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે જેના કારણે શહેરના મોટા ભાગના માર્ગોને તોડી નાખવામાં આવ્યા છે અને આ તૂટેલા માર્ગોનું સમારકામ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા બાદ જ કરવામાં આવશે, પરંતુ ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં ભૂગર્ભ ગટર બન્યાને ઘણો લાંબો સમય થઈ ગયો હોવા છતાં હજુ સુધી આ વિસ્તારના બિસ્માર્ક માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું નથી અને તેના લીધે લોકોની અવર જવર કરવામાં મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ડીસા શહેરમાં આવેલી જોગરૂપા સોસાયટીની પરિસ્થિતિ પણ કંઈક આવી જ છે। અહીં લગભગ 70થી વધુ પરિવારો વસવાટ કરે છે અને આ પરિવારો પાલિકા દ્વારા ઉઘરાવવામાં આવતા વેરા નિયમિત ભરે છે, પરંતુ પાલિકા દ્વારા જે સુવિધા આપવામાં આવે તેવી કોઈ જ સુવિધા આ વિસ્તારના લોકોને મળતી નથી। આ વિસ્તારમાં પણ ભૂગર્ભ ગટરનું કામ પૂરું થયા અને ઘણો સમય વીતી ગયો હોવા છતાં અહીં રસ્તાનું કામ પૂરું કરવામાં આવ્યું નથી અને તેના લીધે અહીંની ગટરો પણ ઉભરાઈ રહી છે, ત્યારે આ વિસ્તારના લોકોને ગંભીર રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। મારું નામ કનુભાઈ મહેતા છે, હું છેલ્લા 10 વર્ષથી અહીંયા રહું છું। આ રસ્તા અને ગટરની વ્યવસ્થા છેલ્લા કેટલા સમયથી અહીંયા અમારી સોસાયટીમાં છે, નાની નાની સોસાયટીઓમાં પણ રસ્તા અને ગટરો થઈ ગયા છે, નગરપાલિકા ક્યારે પણ સાંભળતી નથી। વારંવાર સોસાયટીના દરેક માણસો રજૂઆત કરે છે, અહીંયા પાણી પણ એટલું જ ભરાય છે, ગુડા સુધી પાણી ભરાય છે વરસાદનું। અમી સોસાયટી, અનુપમ સોસાયટી અને બીજું અન્ય પાણી પણ અહીંયા ગટરનું અને વરસાદનું બંને અહીંયા આવીને ભરાય છે। નાના બાળકો અહીંયા બીમાર થાય છે અને મચ્છરનો ઉપદ્રવ ખૂબ જ રહે છે। વારંવાર નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ અમારી કોઈ પણ ફરિયાદને ધ્યાનમાં લેવામાં આવતી નથી, તો આ અમારી સોસાયટીની નમ્ર વિનંતી જો કૃપાની કે આ મુખ્ય રસ્તો હોય જે હાઈવેને જોઈન્ટ કરતો રસ્તો છે એ પણ અહીંયા ક્યારે બન્યો નથી, તો તાત્કાલિક આ રસ્તો બનાવે, ગટરની વ્યવસ્થા કરે અને તાત્કાલિક આ અમારો જે માગણી છે એ પૂરી કરે, રોડ બનાવવાની પણ માગણી પૂરી કરે એવી અમે રજૂઆત આ સોસાયટીમાં કરીએ છીએ। સમસ્યા એ છે કે 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ, તો અહીંયા આખી સોસાયટીમાં ભૂગર્ભ ગટર અને રોડ આખી સોસાયટીમાં થયા, પણ આ જે મેઇન રસ્તો છે એના ઉપર જ આ રોડની વ્યવસ્થા અને ગટરની વ્યવસ્થા કરવામાં નથી આવી। એના કારણે એવું થાય છે કે જે બાજુનો ખુલ્લો પ્લોટ છે ત્યાં હવે ઘર વપરાશનું પાણી ત્યાં ભરાય છે, અને બીજી સમસ્યા કે અમે પેલું કૂવા પણ નથી કરાવી શકતા કે સોસ કૂવા કે આપણે એ કહેવાય ને પાકો રોડ હોવાથી, કારણ કે એ પણ અમે વાત કરી તો કે બેસી જશે અહીંયા મેઇન રોડ છે તમારે એટલે। અને બીજી સમસ્યા એવી છે કે આ વરસાદનું પાણી છે ને એ આપણે અમીન અનુપમ બધી સોસાયટીઓ છે ને એ બધું પાણી અહીં થઈને જ નીકળે છે, કારણ કે અહીંયા એ રીતની ઢાળ છે એટલે બધું પાણી અહીંથી થાય અને કહેવાય ને ઘૂંટણ સુધીનું પાણી અહીંયા ભરાયેલું રહે છે। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરી તો વચ્ચે તો એવું કીધું નગરપાલિકામાંથી કે તમે આ 80 ફૂટનો જે રોડ છે આપણે 80 ફૂટનો રોડ તમે પહોળો કરાવો પછી અમે કરીએ, હવે 80 ફૂટનો રોડ અમે કેવી રીતે પહોળો કરાવી શકીએ, એ તો હવે જે જેનું કામ છે એ જ કરી શકે, એટલે આ રીતે બધું છે, એટલે અમને એક ગટરની વ્યવસ્થા મળે અને એક રોડની વ્યવસ્થા મળે એવું અમે ઈચ્છીએ છીએ। ડીસાની જોગરૂપા સોસાયટીમાં છેલ્લા 15 વર્ષથી લોકો રોડ અને ગટરની વ્યવસ્થા ન હોવાના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। પાલિકા દ્વારા લેવામાં આવતો ઘરવેરો અને પાણીવેરો આ વિસ્તારના લોકો નિયમિત ભરતા હોવા છતાં આ વિસ્તારના લોકોને નગરપાલિકા દ્વારા કોઈ સુવિધા પૂરી પાડવામાં આવતી નથી। આ બાબતે આ વિસ્તારના લોકોએ ડીસા નગરપાલિકામાં રજૂઆત કરતાં ડીસા નગરપાલિકા સત્તાધીશોએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં 80 ફૂટનો રસ્તો બનશે તો જ આ વિસ્તારમાં ગટર અને માર્ગની વ્યવસ્થા કરી આપવામાં આવશે, પરંતુ અત્યારે તો આ વિસ્તારના લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ડીસા નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં રોડ બનાવી આપવામાં આવે, નહીંતર આગામી સમયમાં કોઈ મોટી બીમારી ફાટી નીકળશે તો તેની તમામ જવાબદારી ડીસા નગરપાલિકાની રહેશે।